નમસ્કાર મિત્રો, આજના નવા વિડિયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો સવારનો સમય, અને સિટીમાં રહેતા હશો તો પણ મિત્રો સવારનો જે સમય છે 6-7 વાગ્યાની આજુબાજુનો મોર્નિંગનો સમય, એમાં ઠંડીનો ચમકારો હવે ધીમે ધીમે થવા લાગ્યો છે. પણ ઠંડીમાં એક કોમન સમસ્યા બધાને સતાવશે, જેન્ટ્સ હોય, લેડીઝ હોય કે મોટા દાદાજી દાદા હોય, એમને પણ મિત્રો આ સમસ્યા સતાવતી છે. એકદમ કોમન સમસ્યા એ છે પગમાં ચીરા પડી જવા. ઘણા લોકો એને પગમાં વાઢિયા પણ કહેતા હોય છે, અને ઘણાને એટલી બધી ભયંકર મિત્રો આના પગના જે વાઢિયા છે એટલા ભયંકર પડી જાય, એમાંથી બ્લીડિંગ એટલે લોહી પણ નીકળતું હોય છે, ચાલવામાં પણ મિત્રો એમાં ખૂબ દુખાવો થાય, એટલી બધી ભયંકર કન્ડિશન મિત્રો થઈ જતી હોય. હવે એના માટે જનરલી બધા લોકો શું કરતા હોય, માર્કેટમાં મળતી અલગ અલગ ક્રીમો લાવતા, પરંતુ કોઈ પણ જાતનો એક્સ્ટ્રા એટલો બધો ખર્ચો કરવાનો જરૂર નથી. માત્ર તમારે ઘરે એક એવી તમારે ક્રીમ બનાવવાની છે, અને એને તમે લાંબા સમય સુધી આખા શિયાળાનું, તમે ધારો કે આજે બનાવી લો છો આ ક્રીમને, તો આખા શિયાળા દરમિયાન સ્ટોર કરીને તમે રાખી શકો છો, અને દિવસમાં ફક્ત 2 જ વખત લગાવવાનું છે. સવારે નહીં લો, ત્યારબાદ તમારા આખા જે પગના તળિયા ફાટી ગયા હોય ત્યાં તમારે લગાવી દેવાનું છે, મોજા પહેરી લેવાના, અને રાત્રે સૂતા પહેલા જે પણ જગ્યાએ તમારા પગમાં વાઢિયા પડ્યા હોય, ચીરા પડ્યા હોય, તે જગ્યાએ તમારા હાથની મદદથી આ રીતે તમારે લગાવી દેવાનું, અને મોજા પહેરીને તમારે સૂઈ જવાનું. દિવસમાં 2 વખત તમારે આ પ્રયોગ કરવાનો છે. આનાથી મિત્રો વધારાના ખર્ચાથી પણ તમે બચી શકો છો, અને આનું એકદમ રિઝલ્ટ બહુ સરસ છે. માત્ર 3-4 જ દિવસમાં ભયંકરમાં ભયંકર જે પગમાં વાઢિયા પડી ગયા હોય, ચીરા પડી ગયા હોય, અને એમાંથી જો સાહેબ લોહી નીકળતું હોય ને, અતિશય દુખાવો થતો હોય ને, બધામાંથી તમને રાહત મળશે. અને એકદમ સિમ્પલ ઉપાય છે, અને બધી જે વસ્તુ છે એ પણ આસાનીથી તમને મળી રહેશે. તો કઈ રીતે જે ક્રીમ છે એ બનાવવાની છે અને કઈ રીતે ઉપાય કરવાનો છે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો, અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી આવા હેલ્થના વિડીયો જોવા, હજુ સુધી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તો ચાલો મિત્રો આપણે ઉપાય જોઈએ. તો સૌ પ્રથમ નંબર ઉપર આવે છે, પહેલા નંબર પર, એ છે એરંડિયાનું તેલ, જેને આપણે ઇંગ્લિશમાં કેસ્ટર ઓઇલ તરીકે ઓળખીએ છીએ, અને ગુજરાતીમાં કહું તો એને આપણે દિવેલ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ કરિયાણા વાળાની દુકાન જશો ત્યાંથી તમે મંગાવી શકો છો. બીજો ઓપ્શન ઓનલાઈનનો જમાનો છે મિત્રો, ઘરે બેઠા જો તમારે મંગાવવું હોય તો પણ કોઈ પણ ઓનલાઈન વેબસાઇટથી પણ તમે મંગાવી શકો છો. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે, એ છે કોકમનું ઘી, એટલે કે તમે કોઈ ઓનલાઈન વેબસાઇટ પર જશો ત્યાંથી તમને મળી જશે, ગાંધીની દુકાનથી પણ તમને આ કોકમનું ઘી તમને આસાનીથી મિત્રો મળી જશે. આ બંને વસ્તુ તમને એરંડિયું એટલે કે કેસ્ટર ઓઇલ દિવેલ, અને આ કોકમનું જે ઘી છે એ બંને તમને ગાંધીની દુકાને જશો, જે જગ્યાએ તમને આયુર્વેદિકની તમામ વસ્તુ જે મળી રહેતી હોય મેડિસિન્સ દવાઓ, ત્યાંથી પણ તમે તમને આસાનીથી મિત્રો મળી જશે, અને ઓનલાઈન પણ મિત્રો મંગાવી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. અને બંનેની હવે ક્વોન્ટિટી તમારે કેટલી લેવાની છે એ હવે ખાસ તમારે આનું ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ તમારે એક બાઉલ એટલે કે નાનો વાટકી અથવા વાટકો જે હોય તમારે લઈ લેવાનો છે. હવે તેની અંદર તમારે 50 ml જેટલું દિવેલ એટલે કે 50 ml જેટલું તમારે કેસ્ટર ઓઇલ તમારે લેવાનું છે, અને 50 g જેટલું તમારે કોકમ બટર, ઇંગ્લિશમાં એને કોકમ બટર કહેવાય છે, ગુજરાતીમાં એને કોકમનું ઘી તરીકે ઓળખાય છે, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પ્રમાણે એનું કોકમનું ઘી છે એ તમને મિત્રો આસાનીથી તમને ઓનલાઈન પણ મળી જશે, અથવા ગાંધીની દુકાનથી પણ તમને મળી જશે. ત્યારબાદ તમારે બંનેની ક્વોન્ટિટી મેં તમને કીધી, સિમિલર ક્વોન્ટિટીમાં એટલે કે સેમ ક્વોન્ટિટીમાં તમારે લેવાનું 50 ml તમારે દિવેલ લેવાનું, અને 50 g તમારે કોકમનું ઘી છે લેવાનું છે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે, એ છે ટર્મરિક એટલે કે હળદર તરીકે આપણે જેને ઓળખીએ છીએ. હળદર તમારે 1/2 ચમચી એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે મિત્રો કામ કરે છે, એટલે કે કોઈ પણ જાતનું ફંગલ ઇન્ફેક્શન થયું હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન તમારા સ્કિન ઉપર થયું હોય, આપણા જે પૂર્વજો દાદી હતા, દાદી દાદા જે હતા, કંઈ પણ જગ્યાએ કંઈ વાગે, કંઈ લોહી નીકળે તો આપણે એને હળદર લગાવતા. તો મિત્રો એ એન્ટીસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ તરીકે આમાં તમારે 1/2 ચમચી ટર્મરિક એટલે હળદર આની અંદર એડ તમારે કરવાની છે. અને ચોથા નંબર પર આવે છે, એ છે મેન, કોઈ પણ તમે સ્કિનની પ્રોડક્ટ તમે જોશો માર્કેટમાં જે ક્રીમો લોશન્સ જે મળે છે એના કન્ટેન્ટ ચેક કરજો, તો તમને ઝીંક ઓક્સાઇડ છે જે સફેદ કલરનો મિત્રો પાવડર આવે છે એ તમે ગાંધીની દુકાનેથી પણ તમને મળી જશે, અને કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પર તપાસ કરશો તો પણ તમને આસાનીથી મળી જશે. તો ઝીંક ઓક્સાઇડનો સફેદ કલરનો પાવડરનો જે ડબ્બો આવે છે એની તમારે ખાસ મિત્રો જરૂર પડશે. હવે 4-4 ઇન્ગ્રીડિયન્ટ જે જોઈએ છે એ હું ફટાફટ તમને રિપીટ એકવાર હજુ કરી દઉં છું. પહેલા નંબર પર મિત્રો આવે છે કેસ્ટર ઓઇલ એટલે કે જેને દિવેલ કહીએ છીએ, એની ક્વોન્ટિટી તમારે 50 ml લેવાની છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે કોકમનું ઘી એટલે કે કોકમ બટર તરીકે આપણે ઇંગ્લિશમાં જેને ઓળખીએ છીએ, એ આપણે 50 g જેટલું તમારે લેવાનું છે, ગાંધીની દુકાનેથી પણ મળી જશે, ઓનલાઈન વેબસાઇટ પરથી પણ મળી જશે. ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે રસોડામાં રહેલી એક વસ્તુ, એ છે ટર્મરિક એટલે કે હળદર, એ તમારે 1/2 ચમચી તમારે ક્વોન્ટિટી લેવાની છે. અને ચોથા નંબર પર આવે છે મેઇન વસ્તુ છે,
એ છે ઝીંક ઓક્સાઇડ નો પાવડર, કોઈ પણ ગાંધીની દુકાનેથી મળી જશે. અધરવાઇઝ મિત્રો ઘરે બેઠા જો તમારે મંગાવવું હોય તો ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તમે આસાનીથી મિત્રો મંગાવી શકો છો. એની પણ ક્વોન્ટિટી તમારે ફક્ત અને ફક્ત 5 ગ્રામ જેટલી તમારે લેવાની છે. આ ક્વોન્ટિટી મેં તમને કીધું, એનું ખાસ ધ્યાન રાખવાનું, ચારે ચાર વસ્તુ તમારા બાઉલમાં એટલે કે વાટકામાં લઈ લેવાની અને ચમચીની મદદથી તમારે જેટલું મિશ્રણ થાય એ રીતે કોન્સ્ટન્ટ તમારે હલાવવાનું છે. એટલે એક પેસ્ટ જેવું તમારું બની જશે. ચારે ચાર જે વસ્તુ મેં તમને કીધી, ચારે ચાર જેટલું તમે હલાવશો, જેટલું તમે મિશ્રણ કરશો એટલું પ્રોપર તમારી ક્રીમ એકદમ સારી બનશે. એટલે કે લગભગ 5 થી 10 મિનિટ સુધી જેટલી ઘૂંટાઈ કરીને જેટલું તમે બનાવશો ત્યારબાદ તમારા બાઉલમાં જે ક્રીમ બની ગઈ એ તમારી દવા એટલે કે મેં તમને વાઢિયા માટેની જે ક્રીમ કીધી એ તમારી રેડી થઈ ગઈ. હવે આ જે ક્રીમ રેડી થઈ ગઈ એને તમે આખા શિયાળા દરમિયાન જો તમારે તમારા ઘરમાં ઘણા બધા સમસ્યા સતાવતી હોય તો તમે બધા મેમ્બર માટે તમે સાથે બનાવી હોય તો વધારે ક્વોન્ટિટીમાં તમારે બનાવી શકો છો અને કાચની બરણીમાં તમે સ્ટોર કરીને રાખી શકો છો. હવે આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો, તો સૌ પ્રથમ તો તમારે સવારે નહીં લો, ત્યારબાદ તમારે જે પગમાં જે ચીરા પડ્યા હોય, પગમાં જે વાઢિયા પડ્યા હોય એ જગ્યાએ હાથની મદદથી તમારે ક્રીમ લેવાની અને જે પણ જગ્યાએ પગમાં વાઢિયા પડ્યા હોય એ જગ્યા રીતે તમારે રબ કરીને 1-2 મિનિટ સુધી તમારે ઘસવાની છે અને ત્યારબાદ તમારે મોજા એટલે કે સોક્સ પહેરી લેવાના છે. અને રાત્રે પણ સેમ, રાત્રે સુવાનો જે પણ શિડ્યુલ હોય એના 5 મિનિટ પહેલા તમારે પગ સૌ પ્રથમ તો તમારે ધોઈ નાખવાનો આખો, જેથી કરીને એના ઉપર માટી ડસ્ટ કે ચોટ્યું હોય એ રિમૂવ થઈ જાય. અને ત્યારબાદ તમારા જે ક્રીમ રેડી કરી છે એ ક્રીમ આ રીતે તમારે લગાવવાની છે અને મોજા તમારે પહેરી નાખવાના. 3 દિવસના સાહેબ કોન્સ્ટન્ટ ઉપાય કરો છો ને તો ગમે તેવા ભયંકરમાં ભયંકર પગમાં વાઢિયા પડ્યા હોય, ચીરા પડ્યા હોય ને એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે. એના માટે તમારે માર્કેટમાં મળતા જે ક્રીમો છે, જે લોશન છે, મોંઘા મોંઘા તમારે 200-300 રૂપિયા ખર્ચવા પડતા હશે ને તો પણ મિત્રો ખર્ચવા નહીં પડે. અને આ તમામ વસ્તુ એકદમ કોસ્ટલી પણ નથી, એકદમ સસ્તી પણ છે અને આનું કોઈ પણ પ્રકારનું મિત્રો સાઈડ ઇફેક્ટ નથી. તો મિત્રો જો તમને આ ઉપાય ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.